गुड मॉर्निंग बाळको जय मामादेव हूं साटोडिया नेहल તમારી એલકેજી ની મેડમ કેમ છો બાળકો રોજ વિડિયો જોઈ અને હોમવર્ક કરો છો મજા આવતી હશે ને મજા જ આવતી હશે આવે છે તો ચાલો આજે હું તમને શું કરાવવાની છું હા તમને પાછળ તો દેખાય જ છે શું લખેલું છે જુઓ જી ત્ર ગળે ત્રણ તો આજે આપણે ગણિતમાં ત્ર ગળે ત્રણ કરીશું ચાલો ગણિતની બુક કાઢો જુઓ કાઢી બધાએ ગણિતની બુક હવે આપણે એમાં પેજ નંબર કેટલા પહોંચ્યા હા પેજ નંબર 8 પેજ નંબર 8 એમાં આપણે આજે ત્ર વડે ત્રણ શીખીશું શીખવા છે ને તમારે ત્ર ગળે ત્રણ જુઓ બુક માં તમારે જેમ છે તેવી જ રીતે મે અહીંયા બોર્ડ માં ડ્રો કરેલું છે ચાલો આપણે સ્ટાર્ટ કરીએ પેન્સિલ લઈ લીધી હવે જુઓ આ બોક્સ માં ત્ર ગળે ત્રણ લખેલા આપ્યા છે હવે અહીંયા આપણે આંગળી જોતા હોય તો હવે તમે અહીંયા જુઓ જી કેટલી આંગળી છે ગણો તો મારી સાથે 1 2 અને 3 ચાલો કરો તો 1 2 અને 3 તો આજે આપણે ત્ર ગળે ત્રણ શીખીશું હવે જુઓ અહીંયા ત્રીજા બોક્સમાં મોટા ત્ર ગળે ત્રણ લખેલા છે તેને આપણે ઘૂંટવાના છે હવે એક અડે એક લખેલું છે ચાલો બધા બાળકો ત્યાં પેન્સિલ રાખો રાખી હવે આપણે પહેલા અર્ધગોળાકાર કરવાનું છે જુઓ આવી રીતે થઈ ગયું અર્ધગોળાકાર હવે બોગડે બે લખેલા છે તો ત્યાંથી લઈ અર્ધગોળાકાર ફરી કરીશું જુઓ થઈ ગયું ત્ર ગળે ત્રણ આવડી ગયું ને બાળકો હવે અમે તમને લખતા શીખવાડીએ છીએ આની પહેલા આપણે ઓરલ 1 થી 10 એકડા બોલતા તો શીખી ગયા ચાલો હવે અહીંયા ત્ર ગળે ત્રણ બોક્સમાં લખેલો આપ્યો છે હવે આ બધા ત્ર ગળે ત્રણ ને આપણે શું કરવાનું છે ઘૂંટવાનું છે તો ચાલો આપણે ઘૂંટીએ અહીંયા પેન્સિલ રાખો ચાલો મારી સાથે બોલતા જજો અને ઘૂંટતા જજો ત્ર ગળે ત્રણ ત્ર ગળે ત્રણ ત્ર ગળે ત્રણ ત્ર
लाइन त्र गरे त्रण त्र गरे त्रण હવે જો નીચેના બોક્સમાં તો એક જ ત્ર ગરે ત્રણ ઘૂંટવાનું છે ચાલો આપણે એ પણ ઘૂંટી લઈએ ત્ર ગરે ત્રણ જુઓ બાળકો ઘૂંટાઈ ગયું ઘૂંટાઈ ગયું મારી સાથે બાળકો આપણે ઘૂંટી તો લીધું હવે આપણે શું કરવાનું છે લખવાનું છે શું કરવાનું છે લખવાનું છે તો ચાલો હું તમને અહીંયા મોટો ત્ર ગણે ત્રણ શીખવાડું એ તમારે નો આવડે તો સ્લેટમાં મમ્મીને કહેજો મોટા અક્ષરે ત્ર ગણે ત્રણ લખી દે અને પછી તમારે એને શું કરવાનું છે ઘૂંટવાનું છે જ્યાં સુધી તમને ત્ર ગણે ત્રણ ન આવડે ત્યાં સુધી તમારે ઘૂંટવાનું છે જુઓ બાળકો પહેલા તમે અર્ધગોળાકાર આકાર તો શીખી ગયા તો જુઓ પહેલા આમ એક અર્ધગોળાકાર કરવાનો છે જુઓ કર્યો આવી રીતે હવે અહીંયા જ પેન્સિલ રાખી આમ ગોળ બિંદુ વાળી બીજો અર્ધગોળાકાર કરવાનો છે જુઓ થઈ ગયો મોટો ત્ર ગણે ત્રણ આવી જ રીતે તમારે અહીંયા બોક્સ આપેલા છે તેમાં પણ તમારે કરવાનું છે ચાલો પેન્સિલ પકડી છે ને મૂકવાની નથી હવે જુઓ બાળકો પહેલી લાઈનમાં તો ત્ર ગણે ત્રણ આપણે ઘૂંટાઈ ગયા છે બીજી લાઈનમાં આપણે છેલ્લું એક બોક્સ ખાલી છે એમાં આપણે શું કરીશું લખીશું ચાલો લખો મારી સાથે પહેલા અર્ધગોળાકાર પછી મીંડું વાળીને બીજો અર્ધગોળાકાર જુઓ થઈ ગયો ત્ર ગણે ત્રણ ચાલો લખો આવી રીતે ત્ર ગણે ત્રણ લખો હવે નીચેની લાઈનમાં બે બોક્સ ખાલી છે તેમાં પણ આપણે લખીશું ચાલો પેન્સિલ રાખો લખો મારી સાથે ત્ર ગણે ત્રણ બોલતા જાજો અને લખતા જાજો ત્ર ગણે ત્રણ ત્ર ગણે ત્રણ ત્ર ગણે ત્રણ ચાલો લખો છો ને મારી સાથે લખજો ભૂલ પડે ત્યાં શું કરવાનું છે તમારે ઇરેઝર લઈ અને સાફ કરવાનું છે આમાં આંગળીથી તમારે ભૂસવાનું નથી તો તમારી બુક કેવી થઈ જાય ગંદી થઈ જાય ને તો બુક એવી સારી લાગે નહીં એટલે ભૂલ પડે ત્યાં ઇરેઝરથી સાફ કરવાનું છે ચાલો પછીની લાઈનમાં લખવું છે ને ચાલો લખો મારી સાથે ત્ર
लाइन में धीमे धीमे एक एक बॉक्स लगतु जवानु छे अने बलतु पण जवानु छे त्र गड़े त्रण फरतू राउंड
करो तो જ્યાં ત્રગડે ત્રણ હોય ત્યાં તમારે શું કરવાનું છે રાઉન્ડ મમ્મીને બાજુમાં બેસાડીને મમ્મી જેમ કહેતા જાય તેમ કોને કરવાનું છે તમારે મમ્મીને હાથ પકડીને કરવાનું નથી એ તમારે જાતે કરવાનું છે થેન્ક યુ